એક આગળના સમાચાર પર નજર કરીએ તો ભારતમાં જગન્નાથપુરી રથયાત્રા બાદ અમદાવાદ શહેરની રથયાત્રાનું મહત્વ વધારે છે અને સૌથી મોટો બંદોબસ્ત રાખવામાં આવે છે અને શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાથી પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા સઘન અને વ્યૂહાત્મક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ છેલ્લા બે મહિનાથી આ સંદર્ભમાં તકેદારીના વિશેષ પગલા લેવામાં આવ્યા છે ચૌદમી જુલાઈ અષાઢ સુદ બીજને દિશ શનિવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાનાર છે અમદાવાદ શહેર માટે એકસો એકતાળીસમી રથયાત્રા ધાર્મિક અને સામાજિક મહત્વ ધરાવે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુરથી પરંપરાગત રૂપથી નીકળશે ત્યારે પોલીસ વિભાગ પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે આગોતરા આયોજન કર્યા હતા જેને લઈને પોલીસની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં રથયાત્રાને લઈને કરાયેલા આયોજનોની વિગતો આપવામાં આવી હતી ભારતમાં જગન્નાથપુરી રથયાત્રા બાદ અમદાવાદ શહેરની રથયાત્રાનું મહત્વ વધારે છે અને સૌથી મોટો બંદોબસ્ત રાખવામાં આવે છે શહેરમાં આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ભાઈચારાથી પૂર્ણ થાય તે માટે શહેર પોલીસ દ્વારા સઘન અને વ્યૂહાત્મક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે તમે છેલ્લા બે મહિનાથી આ સંદર્ભમાં તકેદારીના વિશેષ પગલાં લેવામાં આવ્યા છે અને રથયાત્રાના સામાન્ય રીતે અઢાર હાથી એકસો એક ટ્રક ત્રીસ અખાડા ત્રણ મંડળી અઢાર ભજન મંડળી સાત કાર બે રીક્ષા એક ઘોડાગાડી પાંચ બેન્ડ બાજા ત્રણ રથની પરવાનગી આપવામાં આવી છે આ રથયાત્રાનો રૂટ પંદર કિમીનો છે રથયાત્રા સવારે સાત વાગે જગન્નાથજીના મંદિરથી શરૂ થઈ જમાલપુર દરવાજા ખમાસા ચોકી રાયપુર ચાર રસ્તા કાલુપુર સર્કલ સરસપુર બાર વાગે પહોંચશે થોડા વિશ્રામ બાદ દોઢ કલાકે પરત માર્ગ ઉપર પ્રેમ દરવાજા દરિયાપુર જ્યોર્ડન રોડ દિલ્હી ચકલા શાહપુર દરવાજા શાહપુર અડ્ડા આરસી થી દિલ્હી ચકલા પરત આવી ઘી કાંટા ચાર રસ્તા પાનકોર નાકા ખમાસા થી રાત્રે સાડા આઠ કલાકે પરત જગન્નાથ મંદિર પહોંચશે રથયાત્રાના બંદોબસ્તને મુવિંગ અને સ્ટેટિક એમ બે ભાગમાં વેચવામાં આવે છે

પચીસ પારા મિલિટરી પોલીસ ફોર્સના અધિકારી અને કર્મચારીઓ મળી કુલ વીસ હજાર બસો પચીસ ની ફોર્સ નો બંદોબસ્ત રહેશે આ સિવાય હોમગાર્ડના ચોપનસો જવાન ફરજ બજાવશે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહિના પહેલાથી ફૂડ પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે તો બે માસમાં તો બે માસમાં સોળ હજાર ચારસો અગિયાર ની અટકાયત કરવામાં આવી છે બે માસમાં પ્રોહિબિશનના ત્રણ હજાર ત્રણસો ત્રીસ કેસ આરોપીઓને ઝડપીને ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને ગેરકાયદેસર હથિયારોના પંદર કેસ જેમાં એકતાળીસ પિસ્તોલ દેશી રિવોલ્વર અને બસ્સો સિત્યાસી કારતુસ છે રથયાત્રા નિમિત્તે પાંચસો ચોપન હોટલનું બે વાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે અમદાવાદ શહેર ખાતે ડ્રાઈવનું આયોજન કરીને ભાડુઆતના સંબંધિત કલમ એકસો અંતર્ગત કેસ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા નવાણું સ્થળો પર એકસો પચાસ કેમેરા લગાડીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે કમિશનર ઓફિસ ખાતે મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે ભજન મંડળી સંબંધે વિવિધ એસોસિએશન સાથે પોલીસ દ્વારા મીટિંગ પણ કરવામાં આવી છે ને એટલું જ નહીં પોલીસ દ્વારા એક મહિનામાં બસો એકાણું મહલા મિટિંગ અને શાંતિ સમિતિની એકસો તેર મિટિંગ પણ કરવામાં આવી છે આ સામાજિક તત્વને ત્રણસો છ મુજબ પાસા અને અડતાળીસ અંતર્ગત તડીપાર કરાયા છે રથયાત્રામાં હાથીઓને કાબુમાં રાખવા માટે જંગલ ખાતાના અધિકારીઓને પશુ ડોક્ટર હાજર રાખવામાં આવશે સંવેદનશીલ વિસ્તારોમાં ફિક્સ પોઈન્ટ ડીપ પોઈન્ટ એકસો છાસઠ ઉપર પોલીસ અધિકારીઓનો ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવશે રથયાત્રા રૂટ પર ધાબા પોઇન્ટ પણ રાખવામાં આવ્યા છે જેનાથી જનમેદની ઉપર નજર રાખવા માટે એકસો પોઈન્ટ પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે શંકાસ્પદ વાહનો અને વસ્તુ તપાસવા બીડીડીએસની દસ ટીમ ગોઠવવામાં આવી છે અને સમગ્ર બંદોબસ્ત ઉપર નજર રાખવા નેટ્રા ડ્રોનથી વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ મારફતે ક્રિમિનલ એક્ટિવિટી પર વોચ રાખવામાં આવશે રથયાત્રામાં જે ટ્રક વહેલી પહોંચશે તેવી એકથી ત્રીસ આવનાર ટ્રકને અમદાવાદ પોલીસ કમિશનર તરફથી ત્રણ લાખની રકમ આપવામાં આવશે કેમેરા બલૂનથી એર સર્વેલન્સ કરવામાં આવશે ચેતક કમાન્ડો આધુનિક હથિયારોમાં સજ્જ થઈ પાંચ વાહનો દસ પોઈન્ટ પર તૈનાત રહેશે અને ક્યુઆરટીની ત્રીસ ટીમના જવાનો અગત્યના પોઈન્ટ પર હાજર રહેશે આઈટીબીપી ત્રણ કંપની મૂવિંગ બંદોબસ્ત અને સંવેદનશીલ વિસ્તારમાં ઉપયોગમાં લેવાશે આ રથયાત્રાની અંદર આપ જાણો છો કે ટ્રકોની સંખ્યા એકસો રાસ મંડળી ત્રણ ભજન મંડળીઓ અઢાર અને અખાડા જે છે એ ત્રીસ ત્રણ રથ વાહનો અને અંદર પોલીસના જીપીએસ ફીટ કરેલા વાહનો હોય છે સવારે સાત વાગે આ રથયાત્રા શરૂ થશે બપોરે બાર વાગે સરસપુર ખાતે પહોંચશે અને સરસપુરથી તેરને ત્રીસ વાગે ચાલુ થશે અને સાંજે લગભગ સાડા વાગ્યાના સુમારે આ રથયાત્રા જગન્નાથજીના મંદિરમાં પરત આવતી હોય છે આના માટે થઈને દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે જેમાં આ જે કુલ એરિયા જે છે એ એરિયાને બાર સેક્ટરની અંદર વિભાજીત કરેલો છે એના છવ્વીસ રેન્જીસ પાડવામાં આવેલી છે એકસો ને છત્રીસ સબ એરિયા અને ચોપન એરિયાની અંદર આ પૂરો એરિયા ડિવાઈડ કરવામાં આવેલો છે ખાસ કરીને ફોર્સ જોઈએ તો અમદાવાદ અને બહારથી જે ફોર્સ આવેલો છે એ કમિશનર ઓફ પોલીસ અન્યના લીડરશીપમાં એસપી જે સ્પેશિયલ સીપી કક્ષાના ત્રણ અધિકારીઓ છીએ જેમાં હું ડૉક્ટર નિરજાબેન અને ડૉક્ટર કેલેન રાવ સાહેબનો સમાવેશ થાય છે આઈજીપી ટોટલ પાંચ અમે ઉપયોગમાં લેનાર છીએ એસપી જે છે એ એકત્રીસ એસીપી અઠ્યાસી બસ્સોને તેપન પીઆઈ આઠસો જેટલા સબ ઇન્સ્પેક્ટર અને ટોટલ ચૌદ હજારનો પોલીસ ફોર્સ મૂકવામાં આવેલો છે પેરા મિલિટરી ફોર્સની અંદર એસઆરપીની બાવીસ કંપનીઓ અને જે પેરામિલિટરી ફોર્સ પચીસ કંપનીઓ અને એસઆરપી જે છે એની બાવીસ કંપનીઓનો સમાવેશ થાય છે બીડીટીએસની દસ ટીમોનો સમાવેશ થાય છે આ જે પોલીસ ફોર્સ છે એનાથી અમે લોકો જે બંદોબસ્ત કર્યો છે આ વખતે ખાસ કરીને કમિશનર ઓફ પોલીસે પોલીસે ખાસ વિનંતી કરી છે અને એમણે ઓર્ગેનાઇઝ પણ કર્યું છે કે લોકોનું જે કોમ્યુનિટી પોલિસિંગ જે છે એ કોમ્યુનિટી પોલિસિંગ વધુમાં વધુ આ પ્રસંગમાં થાય એટલે કે મિત્રો બનાવવા સ્વયંસેવકો બનાવવા વધુમાં વધુ લોકલ લીડર્સની અને મોલ્લાની મીટિંગો કરવી એ બધું કરી અને લોકોની મદદથી અને લોકો વડે પોલીસની સાથે રહી અને આ બંદોબસ્ત કરવામાં આવે એટલે ફક્ત રથયાત્રાના ઓર્ગેનાઇઝરનો બંદોબસ્ત નારે રહે કે પોલીસનો બંદોબસ્ત નારે પણ લોકો સાથે સ્વયંભૂ રીતે જોડાય એવું એક સ્પેસિફિક આયોજન કરવામાં આવેલું છે અને આપણે કહેતા મને બહુ આનંદ થાય છે કે આ બાબતે લોકોએ સરસ મજાનું વાતાવરણ સુમેળભર્યું વાતાવરણ પણ અમે લોકો જોઈ શક્યા છીએ વિઝ્યુઅલાઇઝ કરી શક્યા છીએ ખાસ કરીને વિશિષ્ટતાઓમાં હું આપને કહું તો દર વર્ષે આપણે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીએ છીએ જેનાથી વિઝ્યુઅલ્સ બધા જે છે એ કંટ્રોલ રૂમમાં મળતા હોય છે અને એક સર્વેલન્સ ઊભું થતું હોય છે પરંતુ આ વખતે ઇઝરાયલ જે ટીથરિંગ કેમેરા જે છે એનો અમે લોકો ઉપયોગ કરવાના છીએ ઇઝરાયલી મેડ ટીથરિંગ કેમેરા છે એનો ઉપયોગ કરવાના છીએ એમાં જે હિલિયમ ગેસથી મોટો બલ્બ જે મોટો બનાવવામાં આવે છે ભૂગો બનાવવામાં આવે છે એની સાથે આ કેમેરા એટેચ હોય છે અને એ લગભગ બસોથી અઢીસો મીટરના ડિસ્ટન્સ ઉપર એ રાખવામાં આવે છે હાઈટમાં અને ત્યાંથી ફરતા ફરતાં પાંચથી છ કિલોમીટરના એરિયામાં કેપ્ચર થતું હોય છે આટલું વિશાળ પ્રમાણમાં કેપ્ચરિંગ જે છે અને આટલા પાવરફુલ કેમેરો અગાઉ ક્યારેય લગાવવામાં નથી આવેલા એ કેમેરાની મદદથી પણ આપણે સેન્ટ અહીંયા અમારું જે કંટ્રોલ રૂમ જે છે એમાં સીધું ઓડિયો વિઝ્યુઅલ્સ અમને એમાં જોવા મળશે અને અમે લોકો ચાંપતી નજર બધી જગ્યાએ રાખી શકીશું ખાસ કરીને પ્રિવેન્ટિવ એક્શન્સ પણ ખૂબ મોટા સંખ્યામાં સોળ હજાર જેટલા પ્રિવેન્ટિવ એક્શન્સ લેવામાં આવેલા છે દારૂ પણ છેલ્લા બે મહિનાની અંદર બે કરોડ જેટલા કિંમતનો અમે લોકોએ પકડેલો છે ખાસ કરીને હોટેલોના ચેકિંગ લોજોના ચેકિંગ અમે કરવા કરેલા છે કોઈપણ પ્રકારની આતંકવાદી પ્રવૃત્તિ અહીંયા રહે નહીં અને કોઈ પણ પ્રકારનું એવું વાતાવરણ પણ ઊભું ના થાય એની પણ છાંપતી નજર રાખવામાં આવી છે ભૂતકાળમાં જે આરોપીઓ પકડાયા હોય એની ઉપર પણ સર્વેલન્સ અમે લોકોએ રાખેલું છે અને ખાસ કરીને જોવા જઈએ તો જે સીસીટીવી કેમેરા જે છે એમાં ત્રીસથી પાંત્રીસ ટકાનો વધારો કરી વધારે એફિશિયન્સીવાળા કેમેરાનો એક વિશાળ મોસ્ટ સોફિસ્ટિકેટેડ કંટ્રોલ રૂમ આ વખતે તૈયાર કર્યો છે અને એની અંદર તમામ પ્રકારના વિઝ્યુઅલ્સ અમને મળશે અને એના દ્વારા પણ ચાપતી નજર રાખવામાં આવશે અમે લોકો એ ઘણીવાર આપ જાણો છો કે રથયાત્રા આવવાની હોય ત્યારે ખોટી અફવાઓ જે ગેરમાર્ગે દોરી દોરતી હોય એવી અફવાઓ ફેલાતી હોય છે અને એ બાબતે પોલીસને વિશેષ પછી ધ્યાન આપવું પડતું હોય છે આ વખતે અમે આગોતરા આયોજન એનું કર્યું છે અમારું પોતાની સાયબર ટીમની જે ટીમ છે એ જે અમારા ટેકનિશિયન્સ છે અને એન્જિનિયર્સ છે એનાથી અમે લોકોએ જે જે સોશિયલ મીડિયા છે એની ઉપર અમે લોકો સતત વોચ રાખી રહ્યા છીએ અને આવા કોઈ પણ પ્રકારની હરકત ન થાય એનું અમે લોકોએ ખાસ કાળજી લીધી છે કેમેરામેન ગજરાજસિંહ સોલંકી સાથે મેહુલ મિસ્ત્રી ને નિકુલ પટેલ લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ